રાજકોટ જિલ્લાના ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્યો લલિત વસોયા ધરણા પર બેસે એ પહેલા લલિત વસોયાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી લલિત વસોયા ધરણાના કાર્યક્રમને લઈને ઉપલેટા શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું ધરણા કાર્યક્રમમાં આવતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસ અટકાયા હોવાની લલિત વસોયાનો આક્ષેપ ધારાસભ્યો લલિત વસોયા અને ઉપલેટા પોલીસ વચ્ચે રગજક થઈ લલિત વસોયાનો આક્ષેપ સરકાર ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે ભાજપ સરકાર અવાજ દબાવવા માટે પોલીસ તંત્ર દ્વારા કરી રહી છે વસોયા ની પોલીસે અટકાયત કરતા લલિત વસોયા આકરા પાણીએ જોવા મળ્યા લલિત વસોયા સહિત કોંગ્રેસના અનેક કાર્યકરોની પોલીસે અટકાયત કરી લલિત વસોયા નો આક્ષેપ સવારથી જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોને પોલીસ દ્વારા જનતા પાર્ટીની સરકાર અને ભાજપ કોંગ્રેસ પાર્ટીથી અને લોકોથી ડરી ગયેલી સરકાર છે પોલીસ તંત્રનો સંપૂર્ણપણે દુરુપયોગ કરી કોંગ્રેસના કાર્યકર્તાઓને સવારથી અટકાયત કરી છે આ કાર્યક્રમ કરવા અમે જે નિર્ધાર કર્યો છે કાર્યક્રમ કરીને જ અમે જમપવાના છીએ પોલીસ અટકાયત કરશે તો પોલીસ સ્ટેશનમાં બેસીને પણ અમે આ જે સરકારી કાર્યક્રમ છે સરકારી કાર્યક્રમનો વિરોધ કરવાના છીએ તંત્ર સંપૂર્ણપણે સત્તાનો દુરુપયોગ કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર સામેના વિરોધ પ્રદર્શનોને અટકાવવાનો પ્રયત્ન કરી રહી છે એ શરમની વાત છે શું કહેવા માંગશો કઈ રીતના વર્તન થઈ રહ્યું છે લોકશાહીમાં લોકોને એનો અવાજ રજૂ કરવાનો અધિકાર હોય છે પોલીસ તંત્રનો દુરુપયોગ કરી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી સરકાર શરમ કરવાને બદલે સરકાર લાજવાને બદલે સરકાર જ્યારે ઉજવણી કરી રહી છે ત્યારે સંપૂર્ણપણે તંત્રનો દુરુપયોગ કરી રહી છે અને લોકશાહીનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે